અમદાવાદમાં નવા રોડ રસ્તા બનાવવા માટે કમિશનરની મંજૂરી લેવી ફરજિયાત થઈ જશે. કમિશનર મંજૂરી બાદ જ શહેરમાં નવા રોડ રસ્તા બની શકશે. રોડ રસ્તાના સમારકામ અંગે એન્જિનિયર ખાતાને ગાઇડલાઇન આપવામાં આવી છે. રોડની તમામ વિગતો સાથેનું રજીસ્ટર પણ રાખવું પડશે. રોડની સ્થિતિને લઈને કમિશનરે એન્જિનિયરોની ઝાટકણી કાઢી હતી. ફોનલાઇન પર અમારા સંવાદદાતા પ્રદીપ જોડાઈ ગયા છે. પ્રદીપ, અમદાવાદમાં નવા રોડ બનાવવા માટે હવે ફરજિયાતપણે કમિશનરની મંજૂરી લેવી પડશે? બિલકુલ, ત્યારથી અમદાવાદ શહેરના નવા કમિશનર નિમાયા છે જેરાસરના. ત્યારથી તે રોજ સવારે તે અલગ અલગ વિસ્તારની અંદર રાઉન્ડ લેતા હોય છે. તેવામાં છેલ્લા બે દિવસથી રોડને લઈને તે રાઉન્ડમાં નીકળતા હોય છે, ત્યારે શહેરના અનેક એવા રોડ રસ્તા છે કે જેની હાલત ખરાબ જોવા મળી રહી છે. તેને લઈને કમિશનર દ્વારા તેવા જે અધિકારીઓ છે તેને તે પણ કહ્યું હતું કે તમે અમદાવાદ શહેરના પાંચ એવા રસ્તા જે છે જે સારા હોય તે તમે મને બતાવો, તેને લઈને અધિકારીઓને ટકોર કરી હતી. ત્યારબાદ કમિશનરે હવે એવું જાહેર કર્યું છે કે અમદાવાદ શહેરની અંદર કોઈપણ નવા રસ્તા બનાવવાના હોય તો જે કોન્ટ્રાક્ટર હશે અને જે અધિકારીએ એ રસ્તો મંજૂર કર્યો હશે તે તમામે એ રસ્તાની ગુણવત્તા છે અને સાથે એ રસ્તો કયા પ્રકારનો બનવાનો છે તેની પદ્ધતિને લઈને તમામ જે વાત છે તે કમિશનર સુધી કરવી પડશે અને કમિશનરની મંજૂરી બાદ જ તે રસ્તા બનશે કે જેને લઈને શહેરના જે રોડ રસ્તાની ગુણવત્તા જે ટૂંક સમયની અંદર નવા બનતાની સાથે જ ખરાબ થઈ જાય છે. દર વખતે ચોમાસા દરમિયાન જે રોડ ખરાબ થઈ જાય છે તે રોડ ખરાબ ના થાય તે માટે કમિશનરે ખુદ જાતે આ મંજૂરી આપવાની વાત કરી છે. તેને લઈને જે હવે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ છે તે તમામ જે રોડ બનશે તે રોડની મંજૂરી કમિશનર દ્વારા આપવામાં આવશે અને ત્યારબાદ જ તે રોડ બનશે તેવી વાત કમિશનર દ્વારા કહેવામાં આવી છે. પ્રદીપ, તમામ માહિતી બદલ આપનો આભાર.